મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર નંબર 11 અને આજે હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્સ બે એક્ઝામ્પલ શીખવાડીશ, તો તમે બરોબરથી ધ્યાન રાખજો. આપણે આજે 16મો એક્ઝામ્પલ જોઈશું પ્રેક્ટિસ બુકનો. હવે જો અહીંયા આપણે એમ કીધું છે કે 14 સેમી ત્રિજ્યા અને 50 સેમી ઊંચાઈના નળાકાર. હવે આપણે અહીંયા જુઓ, નળાકાર પીપમાં કેટલું પ્રવાહી સમાય. હવે જ્યારે દૂધ ભરવાનું હોય, પાણી હોય, પ્રવાહી શબ્દ આવે તો હંમેશા નળાકારનું ઘનફળ શોધવાનું, બરોબર? હવે જો અહીંયા નળાકાર આપણે દોરી જ નાખ્યો છે અને એમાં આપણને ત્રિજ્યા 14 સેમી આપી છે, એટલે આ નળાકારની ત્રિજ્યા કેટલી થાય? 14 સેમી, બરોબર. અને ઊંચાઈ આપણને 50 સેમી આપેલી છે, એટલે આ લઈ લઈએ આપણે 50 સેમી. થઈ ગયું. હવે આપણે સૌ પ્રથમ પહેલા હેડિંગ મારી દઈએ અહીંયા નળાકાર, બરોબર. અને એમાં આપણને આપેલી છે ત્રિજ્યા r બરાબર 14 સેમી. અને હવે જુઓ, જ્યારે તમારે કોઈ પણ વસ્તુ પ્રવાહી, એટલે પ્રવાહી સેમમાં અપાય લીટરમાં. હવે લીટરમાં જ્યારે જવાબ લાવવાનો હોય, એટલે કે દવા હોય, તેલ હોય, દૂધ હોય, પાણી હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, તો એ બધું પ્રવાહી છે. પ્રવાહી લીટરમાં અપાય. હવે લીટરમાં જ્યારે આપણે જવાબ લાવવાનો હોય ત્યારે તમારી ત્રિજ્યા અને ઊંચાઈ હંમેશા મીટરમાં હોવી જોઈએ. હવે અહીં તો સેમીમાં છે, તો સેમીને સેમા ફેરવી દઈએ આપણે મીટરમાં, તો 14/100, તો બરાબર 100 વડે ભાગવા પડે, તો અહીંયા જવાબ કેટલો આવે? 0.14 મીટર. ચલો, ત્યાર પછી આપણને ઊંચાઈ આપી છે 50 સેમી, તો અહીંયા લખી કાઢીએ h બરાબર 50 સેમી. આ પણ સેમીમાં છે, એને પણ મીટરમાં ફેરવીએ તો 50/100 કેટલા આવશે? 100, બરોબર. હવે મિન્ડે મિન્ડે ઉડી ગયા તો બરાબર 0.5 મીટર થાય. એટલે આ રીતે તમારે જો સેમીમાં આપેલું હોય તો બધા જ ત્રિજ્યા ઊંચાઈ બંને તમારે મીટરમાં ફેરવી દેવાના. અને સેમીમાં હોય અને એને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે હંમેશા ભાગવા પડે. અને ત્યાર પછી તમારે નળાકારનું ઘનફળ શોધવાનું. ક્યારે શોધવાનું એ કીધેલું ન હોય, પણ જ્યારે પ્રવાહી અથવા તો કોઈ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અથવા તો દવા ભરવાની હોય તો હંમેશા તમારે પહેલા તો નળાકારનું ઘનફળ શોધવાનું. તો અહીંયા લખીએ આપણે નળાકારનું ઘનફળ બરાબર. હવે જુઓ, નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર એચ. તો અહીંયા લખી કાઢીએ પાઈ આર સ્ક્વેર એચ. હવે અહીંયા જુઓ, આપણે કિંમતો મૂકી દઈએ તો પાઈ બરાબર કેટલા લેવાના? 22/7 ગુણ્યા આર એટલે ત્રિજ્યા અને વર્ગ આપેલો છે, એટલે બે વાર લખીશું 14/100 ગુણ્યા 14/100 અને ગુણ્યા ઊંચાઈ h બરાબર 0.5, એટલે 5/10 કેટલા આવે? 10. પોઈન્ટ કાઢી નાખ્યા. હવે તમારે છેદ ઉડાડવાના છે, બરોબર. ધ્યાનથી છેદ ઉડાડીએ તો જુઓ 2, 7, 14, ઓકે, અહીંયા 7 આવે. હવે 5, 2, 10, બરોબર, અને 2, 7, 14. હવે જુઓ, હવે છેદ ઉડાડવાના નહીં, કારણ કે 100 અને અહીંયા 100 છે, બંને પૂરેપૂરા ઉડતા હોય તો જ છેદ ઉડાડવાના, બાકી બીજું અહીંયા છેદ ઉડાડવાના નથી. એટલે 22×7×7 કરવા પડે. હવે 22 + 154 થાય અને 154 × કેટલા કરવાના? 7. તો અહીંયા લખીએ 22 + 154 × 7 અને છેદમાં કેટલા મીંડા છે? 4 મીંડા. તો 1, 2, 3 અને 4. હવે આનો ગુણાકાર કરીએ તો જુઓ, 7, 4, 28 નો આઠડો વધી પડી 2. 7, 5, 35, 35 × 2, 36 નો છગડો વધી પડી 3. 7, 1, 7, 7 ને 3, 10.
એટલે અહીંયા તમે ગુણાકાર કર્યો હશે. હવે જો અહીંયા બરોબર ધ્યાન રાખીએ તો 22 7 154 154 કેટલા કરવાના 7. હવે છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા કેવી રીતે ઉડાડ્યા તો 7 2 14 થાય, કેટલા થાય 7 2 14 બરોબર. હવે જો અહીંયા બરોબર ધ્યાનથી આપણે ક્યાંક ભૂલ કરી નાખી છે, 7 2 14 અને અહીંયા 5 2 10 અને 2 7 14. હવે 22 2 44 44 ગુણ્યા કેટલા કરવાના 7 કરવા પડશે. તો અહીંયા ધ્યાન રાખો એટલે ક્યાંય છેદ ઉડાડવામાં તમારે ભૂલ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે 22 2 44 44 ગુણ્યા 7 કરીએ, 44 ગુણ્યા 7 અને છેદમાં 4 એટલે કે 10000. હવે 7 4 28 નો આઠડો વધી પડી 2, 7 4 28 28 ના 2 કેટલા આવ્યા 30, એટલે 308 છેદમાં કેટલા આવે 10000. હવે તમે પોઈન્ટ કાપો, 4 મીંડા છે એટલે 4 રકમ પછી તમારે પોઈન્ટ કાપવાનો. તો 1 2 અને 3, આ 1 2 3 અને આ 4 પછી પોઈન્ટ અને આગળ કશું નથી એટલે 0. તો આટલા શું આવ્યા, આ ઘનફળ છે અને ઘનફળ હોય તો હંમેશા એકમ ઘનમાં આવે એટલે મીટર ઘન બરોબર. હવે તમારે શું કહે છે, કેટલો પ્રવાહી સમય અને પ્રવાહી સેમાં મપાય લીટરમાં, એટલે આ મીટર ઘનને સેમાં ફેરવવા પડે, લીટરમાં ફેરવવા પડે. તો તમારે અહીંયા પદ મૂકવાનું કે 1 ઘન મીટર અથવા 1 મીટર ઘન બરાબર 1000 લીટર માટે 0.0308 મીટર ઘન બરાબર કેટલા લીટર, આ રીતે તમારે પદ મૂકવું પડશે એટલે લીટરમાં ફેરવવા માટે. આ યાદ રાખવાનું, 1 મીટર ઘન બરાબર 1000 લીટર. હવે શું થાય, બરાબર આ ઉપર જતા રહેશે એટલે 0.0308 અને છેદમાં 1 ગુણ્યા 1000 છેદમાં 1. હવે આ પોઈન્ટ કાઢી નાખીએ તો શું લખાય, બરાબર 308 અને છેદમાં કેટલા લખાય 10000. પોઈન્ટ કાઢી નાખીએ અને ગુણ્યા 1000 અને છેદમાં 1. તો મીંડે 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 ઉડી ગયા 3. હવે 1 મીંડું વધ્યું છે એટલે આપણે શું કરવાનું, 1 રકમ પછી પોઈન્ટ કાપવાનું એટલે બરાબર અહીંયા લખવાનું 30.8. અને આટલો શું આવ્યું કેવાય લીટરમાં, જવાબ લીટર શું આવ્યું, શું પૂછ્યું છે આપણને, પ્રવાહી સમય. તો અહીંયા લખવાનું લીટર પ્રવાહી સમય બરોબર. તો આ તમારો અહીંયા શું આવી ગયો છે આન્સર, જવાબ આવી ગયો. છે ને ઈઝી મેથડ, પણ આ ખાસ ધ્યાન રાખજો સૂત્ર આવડતું હોવું જોઈએ. બીજું બધું જ સેમીમાં આપેલું હોય તો મીટરમાં ફેરવવાનું અને ત્યાર પછી હંમેશા ઘનફળ શોધવાનું. હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધી જઈએ. હવે જુઓ અહીંયા એમ કીધું છે દૂધનું એક ટેન્કર નળાકાર છે, એટલે આ નળાકાર ટેન્કર આપ્યું છે. ટેન્કરના નળાકાર ભાગની ત્રિજ્યા 3.5 મીટર, આ ત્રિજ્યા આપી છે 3.5 મીટરમાં જ આપી દીધેલું છે અને લંબાઈ એટલે કે ઊંચાઈ 5 મીટર છે. તો આ ઊંચાઈ તમને આપેલી છે 5 મીટર. ઓકે, તો ટેન્કરમાં કેટલું દૂધ સમાય, હવે દૂધ હંમેશા સેમાં મપાય લીટરમાં અને લીટરમાં સમાય એટલે તમારે હંમેશા બધી કિંમતો તમારી સેમાં હોવી જોઈએ, મીટરમાં હોવી જોઈએ. હવે જો અહીંયા આ રકમમાં બધું જ મીટરમાં આપણને આપેલું છે એટલે કોઈ વસ્તુ આપણે ફેરવવાની નથી. તો આપણે પહેલા તો નળાકાર અહીંયા ટેન્કર લખી કાઢીએ. આપણી પાસે આ ટેન્કર છે, નળાકાર ટેન્કર. ચાલો હવે એમાં ત્રિજ્યા r બરાબર 3.5 મીટર અને ઊંચાઈ એટલે કે h બરાબર 5 મીટર આપણને આપી છે અને જ્યારે જ્યારે હંમેશા પ્રવાહી માટેનો કોઈ પણ એક્ઝામ્પલ આવે તો હંમેશા ઘનફળ તમારે શોધવાનું. તો તમારે અહીંયા લખી કાઢવાનું કે નળાકારનું ઘનફળ બરાબર
नळाकारनु घनफळ बराबर पाई आर स्क्वेर एच। हवे पाई बराबर कितना लेवाना 22 छेद मा 7 गुण्या। हवे त्रिज्या जुओ 3.5 छे अने अहींया वर्ग छे एटले केटली वार लखवी पड़शे बे वार। पॉइंट पॉइंट मां छे एटले पॉइंट काढी नाखीए तो 35 छेद मा 10 गुण्या 35 छेद मा 10 अने गुण्या एच एटले ऊंचाई केटली आवे 5। तो अहींया लखवानुं 5 छेद मा 1। जुओ 7 पंचा 35 5 2 10 2 11 2 22। હવે ભલે છેદ અહીંયા ઉડે છે પણ ઉડાડવાના નહીં કેમ કારણ કે પૂરેપૂરા 10 100 1000 ઉડી જતા હોય તો જ તમારે છેદ ઉડાડવાના બાકી તમારે ઉડાડવાના નહીં કેમ કારણ કે આપણો ખોટો ટાઈમ બગડે કારણ કે આગળ જવાબ આવી જશે જુઓ હવે 11 આ 5 અને 35 આપણી પાસે વધ્યા છે તો 11 5 55 અને ગુણ્યા 35 અને છેદમાં કેટલા વધ્યા છે 10 તો બરાબર હવે તમારે શું કરવાનું 55 ગુણ્યા 35 કરવાના છે તો આપણે અહીંયા લખી કાઢીએ 55 ગુણ્યા 35 કરીએ તો 0 3 5 15 3 5 15 ને 16 5 5 25 5 5 25 ને 2 27 7 ને 5 12 6 ને 2 8 ને 1 9 કેટલા આવ્યા 1925। તો અહીંયા લખી કાઢીએ 1925 અને છેદમાં કેટલા લખવાના 10 પોઈન્ટ કાપો તો 192.5 ઘન મીટર અથવા મીટર ની 3 ઘાત બરોબર। એટલે આ શું આવ્યું નળાકારનું ઘનફળ આવ્યું। હવે તમને દૂધ સમાવવાનું છે દૂધ લીટરમાં હંમેશા મપાય એટલે આ જે મીટર ઘન છે ઘન મીટર છે એને આપણે લીટરમાં ફેરવવા પડે તો આપણે પદ મૂકી દેવાનું જુઓ હું અહીંયા બાજુમાં લખું છું ધ્યાન રાખજો કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર અને માટે આપણી પાસે કેટલા છે 192.5 મીટર ઘન તો અહીંયા લખવાનું 192.5 મીટર ઘન બરાબર કેટલા લીટર તો બરાબર શું થાય આ ઉપર જતા રહે 192.5 હવે પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા લખવા પડે 10 અને ગુણ્યા 1000 છેદમાં 1 આ લખ્યા। હવે તમારે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ મિંડે મિંડે ઉડી ગયા હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 192.500 એટલે 1,92,500 લીટર દૂધ સમાય આટલા શું આવ્યા કહેવાય લીટર દૂધ ટેન્કરમાં સમાય એટલે આ રીતે તમારે જવાબ લખવો પડશે નીચે કે ટેન્કરમાં 1,92,500 લીટર દૂધ સમાવી શકાય આવડશે ને હવે તો આ રીતે તમારે હંમેશા એક્ઝામ્પલ બધા પરીક્ષામાં ગણવાના રહેશે બહુ ઈઝી મેથડ છે પરંતુ એમાં શોર્ટ ટ્રિક તમારે યાદ રાખવી પડશે કે જ્યારે જ્યારે તમને કોઈ પણ પ્રવાહી માટેનો એક્ઝામ્પલ પૂછાય પરીક્ષામાં ચાહે દૂધ હોય પાણી હોય કેરોસીન ડીઝલ પેટ્રોલ દવા આવું કોઈ પણ વસ્તુ પૂછાય તો હંમેશા તમારે ઘનફળ શોધવાનું બરોબર બીજું હંમેશા લીટર વાળા કોઈ પણ દાખલા હોય એટલે કે પ્રવાહી માટેના કોઈ પણ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય તો એના એની ત્રિજ્યા અને ઊંચાઈ હંમેશા મીટરમાં જ લેવાની જુઓ અહીંયા સેન્ટીમીટરમાં હતું તો મેં સેમાં ફેરવી નાખ્યા છે જુઓ મીટરમાં ફેરવી નાખ્યા બરોબર તો આ રીતે સેમીમાં હોય તો મીટરમાં ફેરવી દેવાના અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા 100 વડે ભાગવા પડે બરોબર અને ત્યાર પછી નળાકારનું ઘનફળ શોધવાનું એટલે તમારો જવાબ હંમેશા મીટર ઘનમાં આવે અને ત્યાર પછી એ ઘન મીટરને સેમા ફેરવવાના લીટરમાં ફેરવવાના અને આ યાદ રાખવાનું કે એક ઘન મીટર બરાબર 1000 લીટર
અને આ રીતે જો પદ્ધતિ સર તમે તમારી એક્ઝામ માં દાખલાઓ ગણશો તો ચોક્કસ થી તમને 8મા માં તો પૂરેપૂરા માર્ક્સ મળવાના જ છે પણ સાથે સાથે ધોરણ 9 અને 10 ની અંદર સેમ દાખલાઓ છે આના આ જ દાખલાઓ તમારા ધોરણ 9 અને 10 માં આવશે એટલે મિત્રો અત્યારથી જ આ વિડિયો બરોબર જોવાનું રાખજો તમારા